વેલકમ કેમ છો બધા કેવો લઈ ગયો છો એ બદલ પણ આવી ગયો છો ઓકે ચલો મને સાંભળી શકો છો ઓકે ચાલો ઘણા બધા છોકરાઓ જોઈન થઈ ગયા છે મોર દેન નાઇન્ટી વન નેવ કરતાં વધુ છોકરાઓની ઉપસ્થિતિ છે તો બધા છોકરાઓને કહો કે જલ્દીથી આ વિડીયોને શેર કરી દો એટલે આપણા સેશનમાં આપણે આગળ વધીએ રાઈટ થોડોક લેટ થઈ ગયો છું થોડીક ટેકનિકલ એરર્સ હતી અને અહીંયા આમાં તમને ખ્યાલ છે કે થોડીક થોડીક તકલીફ થાય જ્યારે આપણે અંદર બધું એડ કરતા હોય રાઈટ પણ ઇટ્સ માય ફોલ્ટ મારી મારો પ્રોબ્લેમ છે મારે સોલ્વ કરવી જોઈતી હતી પણ કરી નાખી છે હાલ હવે હવે આપણે અત્યારે જે ભણવાનું છે જે કરવાનું છે એના પર આપણે આગળ વધીએ રાઈટ ચલો તો બધાય છોકરાઓ એ પહેલા તો આને શેર કરી દેવાનું છે ચલો વન હંડ્રેડ એન્ડ સિક્સટીન ઘટે છે ઘટે છે સાહેબ હજી ઘટે છે થોડાક ઘટે છે

कोस विषय भाव राइट ओके ओके चलो जस्ट गिव मी वन सेकेंड ઓકે ચલો તો આજના સેશનમાં આપનું ઉષ્માભર્યું સ્વાગત છે જો ફ્રેન્ડ કદાચ તમને નો ખ્યાલ હોય તો કહી દઉં કે વિજ્ઞાન નામનો વિષય જે છે વિજ્ઞાન નામનો વિષય આપણે હવે શરૂ કરી રહ્યા છે મતલબ કે એક લેક્ચર વયોગ્યો છે અને એ લેક્ચરમાં આપણે ભણ્યા હતા વિજ્ઞાનની પાયાની સમજ રાઈટ અને એ વિજ્ઞાનમાં પણ જીવ વિજ્ઞાન તમને ખ્યાલ છે કે સામાન્ય વિજ્ઞાનની મુખ્ય ત્રણ શાખાઓ અને એ ત્રણ શાખાઓ પૈકીની એક શાખા જેને આપણે જીવવિજ્ઞાનના નામે ઓળખીએ છીએ એટલે કે બાયોલોજીના નામે ઓળખીએ છીએ બાયોલોજી છે શું કઈ રીતના શબ્દ આવ્યો છે બાયોલોજીમાં શું કરવાનું છે રાઈટ અલગ અલગ જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલી જે માઇન્યુટ શાખાઓ જે છે એના વિશે પણ આપણે અધ્યયન કરી ગયા છીએ આજે આપણે આ બીજો લેક્ચર છે હવે આ સળંગ સિરીઝમાં તમને સંપૂર્ણ વિજ્ઞાન જે છે પરીક્ષા લક્ષી તમામ પ્રકારનું વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન તમને અહીંયા મળવા જઈ રહ્યું છે રાઈટ અને જો કદાચ નવા હોય તો અભિજિતસિંહ ઝાલા મારું નામ છે અને ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ વિષય ભણાવવાનો અનુભવ ધરાવું છું મુખ્ય વિષયની વાત કરીએ તો જીઓગ્રાફી અને કલ્ચર મારો મુખ્ય વિષય છે તો તો એમ થશે કે સાહેબ વિજ્ઞાન હું ફાર્મસિસ્ટ છું રાઈટ તો વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન થી સંકળાયેલો છું પણ મને આર્ટસ વધુ ગમે રાઈટ બે વાગ્યે તમે મને મળી શકો છો બે વાગ્યે બપોરે તમે મને મળી શકો છો કઈ જગ્યાએ તો અન એકેડેમી ના સ્પેશિયલ પ્લેટફોર્મ પર

બે હજાર સત્તર બે હાજર ને સત્તર થી લઈ અને બે હાજર ને વીસ સુધીની તમામ પરીક્ષાઓમાં જીએસએસએસબી ની પરીક્ષાઓમાં પૂછાયેલા તમામ પત્રોનું વિશ્લેષણ પ્રશ્નપત્રનું વિશ્લેષણ જે છે ટોપિક વાઇઝ આપણે સમજી રહ્યા છીએ કઈ જગ્યાએ અન એકેડમીના સ્પેશિયલ ક્લાસ પર ટાઈમિંગ શું છે બપોરના 2 કલાકનો જો કદાચ તમે નવા છો તો અંદર આવતા ફ્રી લેક્ચર જોતા પહેલા તમને કોડ માંગશે અને એક કોડ વાપરવાનો છે AZ10 કયો કોડ છે AZ10 AZ10 કોડ યુઝ કરશો એટલે તમે અંદર એન્ટર થઈ શકશો પછી સબ ભૂમિ ગોપાલ કી રાઈટ જેને જ્યાં જવું હોય ને હાલ આપણે બંધારણ અને બંધારણની સાથે એક કમ્પ્યુટરની તમામ

એટલે કે અભિજીતસિંહ ઝાલા તમે ઓળખો છો અને એને ભૂગોળ ભણાવી દીધું છે ગુજરાતના જિલ્લાઓ જે છે ચાલુ છે વિજ્ઞાન અત્યારે આપણે કરી રહ્યા છીએ સાંસ્કૃતિક વારસો તમારી પરીક્ષા આવે એની પહેલા હું તમને સાંસ્કૃતિક વારસો ભણાવી દઈશ એ મારી કટિબદ્ધતા છે રાઈટ અન એકેડેમી એપ્લિકેશનમાં તમારે પેઇડ સબસ્ક્રિપ્શન લેવું હોય તો શું કરવાનું છે ઘણી વસ્તુ અવેલેબલ છે તમને ખ્યાલ છે કાઈ નથી કરવાનું સાહેબ અહીંયાથી ગેટ સબસ્ક્રિપ્શનના ઓપ્શનમાં ગયા રાઈટ ચોવીસ મહિનાનો કે બાર મહિનાનો કોર્સ વધુ હિતાવહ છે ચોવીસ મહિનાનો શું કામ તો કે ત્રણસોને પર મંથ પડે છે આઠ છે સાહેબ પૂરા પૈસા પે નથી કરી દેવાના તમારે એજ એ ટેન કોડ યુઝ કરવાનો છે યુ વિલ ગેટ ઇન્સ્ટન્ટ ટેન પરસન્ટ ડિસ્કાઉન્ટ દસ ટકાનું ડિસ્કાઉન્ટ તમને મળવાપાત્ર છે એની પછી તમારું અમાઉન્ટ કેટલું થઈ જવાનું છે તો તમારું અમાઉન્ટ થઈ જાય છે સાત હજાર પાંચસો સાઈઠ તમે ઓલી ક્રેડિટ બનાવી હશે ને ફ્રી લેક્ચર જોઈને એ આઠસો પચાસ જેટલી ક્રેડિટ બનાવો અને પછી એને રીડીમ કરી અને તમે અન જે સબસ્ક્રિપ્શન છે એને તમે પરચેસ કરી લ્યો એટલે ઈ અંદાજી 6800 માં પડશે પર ડે 9 રૂપિયા પણ નો થયા રાઈટ આ ઇન્વેસ્ટમેન્ટ જે છે તમારા માટે સારું છે હિતાવહ છે હું તમને એમ કહીશ ચલો કેટલા છોકરાઓની હાજરી છે 197 છોકરાઓની હાજરી છે ઓકે પીડીએફ નો માંગતા કોઈ પીડીએફ માંગતા નહી એનું કારણ છે જે પીડીએફ માંગે એને ભણવું નો હોય ને એ પીડીએફ માગે હું એવું મતલબ કે મારા મારી ડિક્શનરીમાં એની ડેફિનેશન એ છે ઓકે ચલો તો પટ્ટી બાંધી દેજો અને હવે આપણી ગાડી જે છે એ ગાડી ટેક ઓફ થવા જઈ રહી છે અને સતત એક કલાક સુધી અહીંયા જ્ઞાનનો વરસાદ થવાનો છે અને બધા એ સાહેબ

એનો મતલબ થશે અધ્યયન શું થશે અધ્યયન થશે તો મારા દીકરાઓ હું તમને એમ કહેવા માંગુ છું અધ્યયન કે આ વિષયમાં આપણે જીવોનું અધ્યયન કરવાના છીએ કેનું અધ્યયન કરવાના છીએ જીવોનું અધ્યયન કરવાના સાહેબ એકદમ ક્લિયર છે કમ્પ્લીટ છે ખબર પડી ગઈ એમને સમજ મે એકદમ આતા હે કોને કીધું તું તો કે એક વ્યક્તિ હતો લેમાર કોણ હતો લેમાર રાઈટ હવે આ લેમાર્ક એવો પ્રશ્ન પૂછે તો યાદ કરી નાખજો ફ્રાન્સનો હતો અને બીજો વ્યક્તિ જે છે જર્મન હતો જેનું નામ છે ટ્રેવિરેનસ કોણ હતો ટ્રેવિરેનસ નામનો વ્યક્તિ જે છે એ જર્મન હતો બરાબર આટલું આપણે યાદ રાખવાનું છે ચલો ત્યાંથી આપણે આગળ ગયા સાહેબ ઓકે ડન ખબર પડી ગઈ બાયોલોજી શબ્દ આ કાકા આપ્યો પણ બાયોલોજી જે છે આ વિષય જે છે એ વિષયમાં કોની પકડ હતી તો કે એક સમય આજથી ઘણા વર્ષો પહેલાની વાત કરીએ છીએ આપણે અને એ સમય દરમિયાન એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ વિશેષ નામ આપણે ઓળખવાનું છે એનું નામ છે છે અરસ્તુ અરસ્તુ બરાબર બધાએ પોતપોતાની પરસ્તુ જે એને આ લિંક શેર કરી દેજો આ અરસ્તુ એટલે કે એરિસ્ટોટલ હવે આ એરિસ્ટોટલ ને આપણે કહીએ છીએ ફાધર ઓફ બાયોલોજી શું કહીએ છીએ ફાધર ઓફ બાયોલોજી પ્રશ્ન તરત થશે સાહેબ શું કામ ચમ એને આપણે ફાધર શું કામ કીધો બાયોલોજી નો જનક કામ કીધો

એને ખૂબ સરસ રીતના એનું વર્ગીકરણ કર્યું હતું એ વર્ગીકરણ એને કઈ રીતના કર્યું હતું તો એ તમને સમજાવું એને વર્ગીકરણ કર્યું હતું ઓવી પેરસ અને વિવી પેરસમાં રાઈટ ઓવી પેરસ એટલે તમને ખ્યાલ છે ઓવી પેરસનો મતલબ થાય છે ઈંડા આપનારા શું આપનારા ઈંડા આપનારા બરાબર અને વીવી પેરસનો મતલબ થશે બચ્ચાને જન્મ આપનારા ઈંડા આપનારા અને બચ્ચાને જન્મ આપનારા રાઈટ ચલો સાહેબ ઓકે ડન બહુ સારી વાત કહેવાય

હવે આપણે ત્યાંથી આગળ ગયા હતા અને આગળ જઈ અને મેં તમને ભણાવ્યું હતું મેં તમને સમજાવ્યું હતું સાહેબ બાયોલોજી તો આપણને ખબર પડી ગઈ રાઈટ પણ આ જ શાખા સાથે આ જ બ્રાન્ચ સાથે સંકળાયેલી બીજી કોઈ આપણે વાત સમજવી હોય તો એક એક બીજો વિષય અંક છે જેને આપણે કહીએ છીએ વનસ્પતિ શાસ્ત્ર શું કહીએ છીએ વનસ્પતિ શાસ્ત્ર અને આ વનસ્પતિ શાસ્ત્ર જે છે એ વનસ્પતિ શાસ્ત્રનો જનક કોણ છે તો તમે બધાએ મને કીધું છે કે સાહેબ થિયોફ્રેસ્ટ નામનો વૈજ્ઞાનિક જે છે એને આપણે વનસ્પતિ શાસ્ત્રનો જનક કહીએ છીએ રાઈટ આ થિયોફ્રેસ્ટ નામના વ્યક્તિએ શું કર્યું તો કે હિસ્ટોરિયા પ્લાન્ટાનમ નામનું એક પુસ્તક લખ્યું હતું કયું પુસ્તક લખ્યું હતું હિસ્ટોરિયા પ્લાન્ટાનમ નામનું પુસ્તક જે છે આ વ્યક્તિએ લખેલું હતું કોને લખેલું હતું તો કે થિયોફ્રેસ્ટ નામના વૈજ્ઞાનિકે કોને થિયોફ્રેસ્ટ નામના વૈજ્ઞાનિકે બરાબર આટલું આપણે યાદ રાખવાનું છે ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા પછી દ્વિનામ પદ્ધતિની વાત કરી સાહેબ આધુનિક વર્ગીકરણનો પિતા કોને કહીએ છીએ તો એને આપણે ઓળખતા હતા કેરોલસ લિનિયસ ના નામે જેને દ્વિસૃષ્ટિય વર્ગીકરણ આપ્યું હતું આ દ્વિસૃષ્ટિય વર્ગીકરણમાં તમને ખ્યાલ છે કે એક સાઈડ એને પ્રાણીઓને રાખ્યા હતા અને એક સાઈડ એને વનસ્પતિને રાખી દીધી રાઈટ પછી ત્રિનામ પદ્ધતિ આવી મતલબ કે ત્રિ ત્રિસૃષ્ટિ આવી ચતુસૃષ્ટિ આવી રાઈટ કે જેમાં પછી પંચમ સૃષ્ટિ કે જેમાં છેલે ફૂગ નો એડ થાય છે ફૂગ જે છે એ ફૂગ ને એમાં આપણે એડ કરીએ છીએ ઇઝ ધીસ ક્લિયર ટુ યુ જો શું કામ આપણે કોઈ પણ વિષય ભણતા પહેલા કોઈ પણ વિષય જ્યારે આપણે કન્ટિન્યુ કરીએ છીએ ત્યારે આપણે એની પહેલા જે ભણી ગયા છીએ શું કામ ભણતા હોય છીએ ખબર છે ફ્રેન્ડ્સ એની પાછળનું એકમાત્ર કારણ છે કે આ ભૂલી તો ગયા નથી ને આ ભૂલી તો ગયા નથી ને એટલા માટે આપણે આ ભણતા હોઈએ છીએ ઓકે ચલો તો હવે આપણે આજના આજના અધ્યાય તરફ આગળ વધુ છે લીલાવતી કલાવતી સાધુ વાણીઓ કઠિયારો બધું આપણે જોઈ ગયા છે રાઈટ આ બધું આપણે જોઈ ગયા છીએ કેરોલસ લિનીયસ જે છે એને આપણે શું કહીએ છીએ દ્વિનામ પદ્ધતિનો જનક કહીએ છીએ બરાબર પછી આપણે વિવિધ શાખાઓ ભણ્યા હતા શું ભણ્યા હતા વિવિધ શાખાઓ જે છે વિવિધ શાખાઓ ભણતા હતા અને પછી આપણે લગભગ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી અલગ અલગ રોગો વિશે વાત કરી હતી અને અહીંયા આપણે પહોંચ્યા હતા જીવ વિજ્ઞાનની પ્રમુખ શાખાઓ ભણી ગયા હતા અને અહિયાં ક્યાંક આપણે પહોંચ્યા હતા અહીંયા ક્યાંક આપણે પહોંચ્યા છીએ ચલો તો હવે હું બધાને પ્રશ્ન પૂછું છું તમારે લોકોએ આન્સર કરવાનો છે હું પ્રશ્ન પૂછું છું તમારે બધાએ આન્સર કરવાનો છે તૈયાર છો એક સાથે ઓકે ચલો મને આન્સર કરો જીવવિજ્ઞાન જે છે એ જીવવિજ્ઞાનના પિતા કોણ છે જીવવિજ્ઞાન જે છે જીવ વિજ્ઞાનના પિતા કોણ છે ચલો જીવ પિતા કોણ છે હુ ઇઝ ધ ફાધર ઓફ બાયોલોજી સાહેબ અમને બધાને ખબર છે આ વ્યક્તિ એટલે કે અરસ્તુ અથવા તો એરિસ્ટોટલ પણ એમ કે જંતુ વિજ્ઞાનના પિતા કોણ છે રાઈટ જંતુ વિજ્ઞાન જે છે એ જંતુ વિજ્ઞાન પિતા કોણ છે તો જંતુ વિજ્ઞાન પિતા પણ એરિસ્ટોટલ છે હજી ત્રીજી વખત કીધું તા આપણે કોને કોને કીધું તું પિતા તો એરિસ્ટોટલ જંતુ વિજ્ઞાન પિતા તો કે એરિસ્ટોટલ પણ પ્લાન્ટ ની જ્યારે વાત કરવામાં આવે વનસ્પતિ વિજ્ઞાન ની વાત કરવામાં આવે ત્યારે આપણે થિયોફેસ્ટ ને યાદ રાખીએ છીએ કોને યાદ રાખીએ છીએ થિયોફેસ્ટ સાહેબ આધુનિક વનસ્પતિ વિજ્ઞાનના પિતા તો કે એને આપણે ઓળખીએ છીએ કેરોલસ લિનિયસ નામે રાઈટ ત્યારબાદ જીવાશ્મ વિજ્ઞાનના પિતા અહીંયાથી હવે પોઈન્ટ જે છે તમારે યાદ રાખવાના છે અને એ છે લિયોનાર્ડો દા વિન્ચી જી રાઈટ લીઓ નાર્દ દ વિન્ચી આ લીઓ નાર્દ દ વિન્ચી જે છે તમે બહુ સારી રીતના ઓળખો છો હે ઓળખો છો કે નહીં મોનાલિસા દે લાસ્ટ સફર રાઈટ

રાઈટ એ સમય દરમિયાન વિશ્વ લગભગ અડધું વિશ્વ આ જીવલેણ બીમારીથી પીડિત હતું પોતાનો પુત્ર જે છે એ પુત્ર પણ આ જીવલેણ બીમારીથી પીડિત થાય છે અને પછી એડવર્ડ જેનર નામનો વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ અલગ પ્રકારના જે વાયરસિસ છે અલગ પ્રકારના જે બેક્ટેરિયા છે એની ઉપર વર્ક કરે છે અને અંતે તમને ખ્યાલ છે કે રસીકરણ પદ્ધતિ જે છે રસીકરણ પદ્ધતિ લાવે છે એટલે કે પ્રતિરક્ષા વિજ્ઞાન જો પ્રશ્ન પૂછવામાં આવે

જોન મેન્ડલ જે છે એને આપણે આનુવંશિકતાના પિતા કહીએ છીએ વટાણાના છોડનો ઉપયોગ કરી અને પેરેન્ટ્રલ વટાણા જે છે એના લક્ષણો જે છે એના બેબી વટાણામાં જોવા મળ્યા એવું આ કવિએ કંઈક કીધું હતું બરાબર પણ એમ કે આધુનિક આનુવંશિકી એટલે કે આધુનિક જીનેટિક્સ જે છે મોડર્ન જીનેટિક્સ જે છે એના ફાધર કોણ છે તો યાદ રાખજો ટી એચ મોર્ગન કોણ છે ટી એચ મોર્ગન આ નામ યાદ રાખવાનું છે નો યાદ રહે તો ક્રિકેટર મોર્ગન ને યાદ રાખો આજે રમે છે ને પહેલા તો નહોતો રમતો ને આજે રમે છે આયર્લેન્ડ છે પોતે બરાબર અને એક વર્લ્ડ કપ એટલે કે લગભગ બે હજાર ત્રણ નો વર્લ્ડ કપ જે છે એ આયર્લેન્ડ તરફથી રમે છે પછી ઇંગ્લેન્ડમાં રમે છે પછી ઇંગ્લેન્ડનો કેપ્ટન બને છે રાઈટ તો એ મોર્ગન જે છે એ મોર્ગન નહીં પણ આ તો આપણે યાદ યાદ રહે એટલા માટે ટી એચ મોર્ગન જે છે ને આપણે કહીએ છીએ આધુનિક આનુવંશિક નો પિતા ત્યારબાદ કોષ વિજ્ઞાન જેને આપણે સાયટોલોજી કહીએ પ્રશ્ન પૂછાઈ ગયો ક્લાસ થ્રી માં કોષનું અધ્યયન કરતું શાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર બરાબર

રાઈટ રોબર્ટ હુક નામના વ્યક્તિએ કોષની શોધ કરી હતી કેની શોધ કરી હતી કોષની શોધ કરી હતી ઇસ ધીસ ક્લિયર ટુ યુ યસ આઈ નો તમને આવડે છે ત્યાંથી આગળ વધીએ આપણે બસ બહુ ફરમા છોડ વિજ્ઞાનના પિતા છોડ વિજ્ઞાનના પિતાને આપણે કહીએ છીએ એન ગ્રીવ તો એન ગ્રીવ એન ગ્રીવ નામનો વ્યક્તિ જે છે એને આપણે છોડ વિજ્ઞાનનો પિતા કહીએ છીએ પ્રશ્ન પૂછાઈ શકે જો તમને આવડે છે ને એ તો આવડે જ છે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરીને જોવાનું છે બાયોલોજી નો પિતા કોણ તો બાયોલોજી નો પિતા એટલે અરસુ બરાબર એ લેખા કરે એ તો આવડે આપણને પ્રશ્ન પૂછવાનો છોડ વિજ્ઞાન પિતા કોણ તો એક્ઝેક્ટલી જો ફાફા પડતા હે પર પડતા હે તો દેખના નાય દોસ્ત ચલો ત્યારબાદ છે ચિકિત્સા શાસ્ત્ર એટલે કે મેડિસિન્સ જે છે એનો પિતા કોણ તો એને આપણે ઓળખીએ છીએ હિપ્રોક્રેટિસ નામે કરા ઓળખીએ છીએ હિપોક્રેટસ નામે ત્યારબાદ છે કવક એટલે કે ફૂગ વિજ્ઞાન જે છે જેને આપણે માઇટોલોજી કહીએ છીએ જો બે થઈ ગયું એક છે સાયટોલોજી એક છે માઇટોલોજી ઇન ધ સાયટોલોજી વોટ વી વિલ ડીલ વિથ વી વિલ ડીલ વિથ ધ સેલ રાઈટ કોષ વિજ્ઞાન સાથે સંકળાયેલી આ શાખા છે જ્યારે આપણે માઇટોકોલોજી જે છે લોજી નહીં માઇટોકોલોજી જે છે એ માઇટોકોલોજીમાં આપણે કવક એટલે કે ફૂગ વિજ્ઞાન જે છે એની સાથે સંકળાયેલી આ શાખા છે અથવા તો એનું અધ્યયન એમાં કરવામાં આવે એના પિતા કોણ તો કે એના પિતાનું નામ છે માઇકલી કોણ છે માઇકલી તમને એમ થશે કે સાહેબ નકરું લિસ્ટ જ દે દે કરશો ને આવી રીતના મોટું મોટું એટલે ઓછા છે પણ બધા કામના છે યાદ રાખજો ઓછા આપું છું પણ બધા કામના છે રાઈટ આ યાદ રાખવા પડશે આપણો એક માર્ક સુનિશ્ચિત કરવાનો છે છોકરાઓ શું કરે ખબર એમને આવડે ને એટલું કરે અને પછી નો પૂછાય એટલે એમ સિલેબસ નું હતું પૂરા ધ્યાન તો દે ધ્યાન દેશો સારી રીતના વાંચશો સારી મહેનત કરશો આ બધું તમારું તમારા તમારા રૂમમાં લાગી જવું જોઈએ એના પોસ્ટર છે પોસ્ટર બની જવા જોઈએ પોસ્ટર લાગી જવા જોઈએ બરાબર વીજળી નો જોવો ગુજરાતી ભાવન નો જોવો તમે હિન્દી ભાવન નો જાવ બરાબર પણ તમારે આને તો વારંવાર જોવાનું છે ત્યારે તમને આવશે જીવાણુ વિજ્ઞાનના પિતા એટલે કે જીવાણુ વિજ્ઞાન એટલે બેક્ટેરિયોલોજી જેને આપણે ઓળખીએ છીએ લ્યુવેન હોક તમને કેવળ છે કે આ લ્યુવેન હોક કોણ છે એટોવાન લ્યુવેન હોક કે જેને માઇક્રોસ્કોપની શોધ કરી હતી શેની શોધ કરી હતી માઇક્રોસ્કોપ જે છે એ માઇક્રોસ્કોપની શોધ જો કોઈ વ્યક્તિએ કરેલી હોય તો જાયચીરે જાયન્સન એને સૌથી પહેલી ટ્રાય કરી હતી અને ત્રુટી રહિતનું જે માઇક્રોસ્કોપ જે છે

ચલો ઓકે ચલો વાહ એકદમ ઢગલો છે છોકરાઓનો વધારે શેર કરવાનું છે હજી શેર કરતા રહેવાનું સાહેબ શેર શેર જેટલું કરશો ને એટલી મજા આવશે બરાબર જેટલું શેર કરશો એટલી મજા આવશે અને લાઈક કરી આવો જો કારણ તમને સમજાવું લાઇક શું કામ એમ કે કરું છું કે લાઈક કરી આવો કારણ કે ઓલા આવે છે ને એ લોકોને દેખાડવાનું છે તમે ડિસલાઈક વાળા બે જણા છો કે પછી તમે લોકો ચાર જણા છો પણ અમે લાઈક કરવા વાળાની સંખ્યા છે ને એ અસંખ્ય છે એને ગણી શકાય એવી નથી બરાબર એટલે તમારે લાઈક કરતું રહેવાનું છે ફ્રેન્ડ્સ ચાલો ચલો થોડીક થોડીક વારે હું તમારી કોમેન્ટ્સ જે છે એ કોમેન્ટ્સને હું જોતો રહીશ આગળ વધીએ ત્યાંથી સાહેબ તમે કઈક એવું કહેતા હતા કે લુઈ પાસ્ચર કાકા હું કહ્યું લુઈ પાસ્ટર કાકા જે છે ને તમને ગમી એવી કઈક વાત કરી બરાબર શું બન્યું એક કંપની હતી અને એક કંપની બિયર બનાવતી હતી શું બનાવતી હતી એક કંપની બીયર બનાવતી હતી રાઈટ યહાં પર દેખાઈ જાને વાલી સભી ચીજે કાલ્પનિક હે ઇસકા

અન્ડર ધ માઇક્રોસ્કોપ અને જોવે છે કે એમાં ઘણા બધા બેક્ટેરિયાસ રહેલા છે રાઈટ એમાં ઘણા બધા બેક્ટેરિયાસ રહેલા છે અને એ બેક્ટેરિયાના કારણે આ બીયર જે છે એ બીયર જલ્દીથી બગડી જાય છે તો શું કરવું જોઈએ તો એને એક પદ્ધતિ વિકસાવી અને એ પદ્ધતિમાં લુઈ પાસ્ચરાઇઝ પાસ્ચરે પાસ્ચરાઇઝેશન નામની થિયરી આપી કઈ થિયરી આપી પાસ્ચરાઇઝેશન નામની થિયરી આપી અને એમાં કવિએ કીધું કે જો સાહેબ કોઈ પણ એક વસ્તુ છે બહેનો પોતાના ઘરમાં કરે દૂધ વાળો દૂધ દઈ જાય જમાઈ જાય એટલે પછી શું કરવામાં આવે એ દૂધને ગરમ કરી દેવામાં આવે શું કરી દેવામાં આવે ગરમ કરી દેવામાં આવે બીજા કે ત્રીજા ઉભરે બીજા કે ત્રીજા ઉભરે આ ગરમ દૂધ જે છે ગરમ દૂધને બંધ કરી દેવામાં આવે પછી તો કે પછી આ તમે રેફ્રિજમાં મૂકી દેવામાં થોડાક ટાઈમ પછી ઠંડી થાય પછી આનાથી શું થાય છે આનાથી ઈ દૂધના અંદર રહેલા બેક્ટેરિયાઓ જે છે બેક્ટેરિયાઓ નાશ પામશે અને દૂધ જે છે ઈ દૂધ હવાર સુધી બગડશે નહીં અને પછી બગડેલી ચા લ્યા એવું બનશે નહીં સમજાય છે ને ચલો તો એની પાછળનું કારણ કાઈક આવું હતું ઓકે ચાલો

બરાબર જો તમે નોર્મલ છો તો લગભગ વાંધો આવતો નથી બરાબર ચલો હવે તમારી તમારા માથે એક પ્રશ્નનો ઘા કરું છું આ પ્રશ્ન પૂછાઈ ગયેલો મેં તમને કીધું ને કે પૂછાઈ ગયેલા પ્રશ્ન પણ આપણે સાથે જોશું અને આ પ્રકરણમાંથી પ્રશ્ન પૂછાણો હતો કે નીચે દર્શાવેલા જોડકાઓને યોગ્ય રીતે જોડો અને પછી ઓપ્શન આપ્યા હતા કે ઓર્નિથોલોજી બરાબર એન્થ્રોપોલોજી ત્યારબાદ છે ફિઝિયોલોજી અને બોટાની રાઈટ હવે આ બધાને સામે સામે

જો તમે કન્ટિન્યુ મેસેજ કરશો બરાબર મેં તમને કીધું કે સાહેબને કંઈક કામ હોય સાહેબ નથી આવતા સાહેબને ને કામ હશે એટલા માટે સાહેબ નથી આવતા સાહેબ જ્યારે ફ્રી થશે ત્યારે આવશે આનાથી તમે શું કરો છો તમે એક તો પહેલી વાત એ કે તમે તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરો છો જે અત્યારે ભણી રહ્યા છે એમાંથી તમે જ બહાર નીકળી જાઓ છો બરાબર અને સાથો સાથ આટલા બધા જે છોકરાઓ છે એ બધાનું ધ્યાન તમે ડિસ્ટ્રેક્ટ કરો છો એટલે પ્લીઝ એવું ન કરો બરાબર તમારી બધા પાસે સરના નંબર હશે એવું લાગે છે સરને એકવાર ફોન કરી લો મારા પર વિશ્વાસ ન હોય તો

બરાબર ખૂબ ઈઝી હતું હવે આપણે પ્રકરણ બે માં પ્રવેશીએ છીએ હવે આપણે પ્રકરણ બે માં પ્રવેશી રહ્યા છે ભાઈઓ બહેનો બધા પોતપોતાનું ધ્યાન જે છે આગુ પાછું હતું એને થોડુંક કાઢી નાખો અને હવે માત્ર ને માત્ર તમારે આમાં ધ્યાન દેવાનું છે ચલો એકદમ શાંતિથી થી હવે ગાડી ચાલશે એકદમ શાંતિથી થી હવે ગાડી ચાલશે હજી અડધી કલાક પોણી કલાકની સફર ખેડવાની છે આપણે અને આમાં માત્ર ને માત્ર આપણે સેલ વિશે વાત કરીશું કઈ ઘટ કઈ ઘટશે તો આપણે પાછું કાલે જોઈ લેશું ચલો તો ચલો ચેપ્ટર નંબર ટુ જેને આપણે છીએ એટલે કે સેલ રાઈટ ચલો તો સૌથી પહેલી વાત એ છે કે સાહેબ આ કોષ એટલે શું સેલ જે છે એ સેલ એટલે શું તો જો મનુષ્યનું શરીર છે એ મનુષ્યના શરીરનો સૌથી નાનો સૌથી રચનાત્મક અને સૌથી ક્રિયાત્મક જો કોઈ એકમ હોય તો એ એકમને ને આપણે સેલના નામે અથવા તો કોષના નામે ઓળખીએ છીએ સાવ સિમ્પલ વસ્તુમાં કદાચ તમને સમજાવવાનો પ્રયત્ન કરું રાઈટ અથવા તો તમે એમ કહી શકો કે સાહેબ કોષનો મતલબ એમ થશે કે કોષ એટલે સજીવનો પાયાનો એકમ રાઈટ શું કહેશું સજીવનો પાયાનો એકમ સજીવનો પાયાનો એકમ બરાબર આ હું તમને એમ કહું તમારા ઘરના પાયાનું એકમ કયો છે તમે એમ કહેવાનો સાહેબ ઈંટ શું કહેવાના છો ઈંટ સાહેબ ઈંટ અમારા ઘરના પાયાનો એકમ છે જોજો હવે અહીંયા ધ્યાન દેજો સાહેબ ઈંટ અમારા ઘરના પાયાનો એકમ છે ઓકે મેં શું કીધું પછી ઈંટો ભેગી થશે શું થશે તમે એમ કહો સાહેબ ઈંટો ભેગી થશે તો દિવાલ બનશે ઓકે મેં કીધું દિવાલ બની ગઈ તમે તમે કહો હા મેં કીધું પછી દિવાલો ભેગી થશે તો દિવાલો ભેગી થશે ને મેં કીધું દિવાલો ભેગી થશે તો શું બનશે એક વર્ગ ખંડ બનવા જઈ રહ્યો છે હવે અહીંયા જે જે તમે જોઈ રહ્યા છો બરાબર બે દિવાલો ભેગી થાય ત્રણ દિવાલો ભેગી થાય એટલે શું બન્યું એક ખંડ બન્યું રાઈટ હવે આવા ખંડો ભેગા થઈ તો શું બનશે સાહેબ ખંડો ભેગા થશે તો ફ્લોર બનશે ધારો કે અહીંયા આ એક સેલ છે આ સેલ ભેગા થઈને શું બન્યા એક 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 દીવાલ બની દીવાલ ભેગી થઈને શું બન્યા એક ખંડ બન્યો અને એવા ખંડો ભેગા થઈને શું થયું એવા ખંડો ભેગા થઈને એક ફ્લોર બન્યો રાઈટ એવા ફ્લોર ભેગા થઈને શું બને છે એવા ફ્લોર ભેગા થઈને એક બિલ્ડિંગ બને છે શું બને છે એક બિલ્ડિંગ બને છે રાઈટ ચલો ઓકે સાહેબ સમજ મે આતા હે એકદમ સરળ ભાષામાં આપ સમજાતા હે તો અમકો ભી સમજ મે આતા હે ચલો રાઈટ હવે આમાં કાંઈક આવું જ છે સેલમાં પણ કાંઈક આવું જ છે તમારું શરીર જે બનેલું છે ને સાહેબ તમારું શરીર તમારું શરીર તમારું આજ કર બેઠા તમે હા આ ભાઈ તમારું પણ આ બધાના શરીર જે છે એ બધાના શરીર બનેલા છે છે ને આપણા બધાના શરીર જે છે એ શરીરનો પાયાનો એકમ છે સેલ એટલે કે કોષ એટલે કે કોષ બરાબર હવે હું તમને એમ કહું કે બે કરતાં વધારે સેલ ભેગા થાય તો

શું બની સિસ્ટમ અને સિસ્ટમ ભેગી થશે તો શું બનશે તો સિસ્ટમ ભેગી થશે અંતે જે તે જીવનું શરીર બનશે શું બનશે જે તે જીવનું શરીર બનશે સાહેબ એમ નહીં એસે તો હમકો નહીં સમજ મે આતા હે તમે થોડાક એક્સપ્લેન કરતા હે તો સમજ મે આતા હે તો જો હું તમને કહું સેલ એટલે તો સેલ જ છે બરાબર ટિશ્યુ તો કે ટિશ્યુ ના પ્રકાર હોય એપિથેલિયલ ટિશ્યુસ ને ઘણા બધા પ્રકાર છે રાઈટ હવે આ ટિશ્યુ સુધી ટિશ્યુ સુધી કદાચ ખબર પડે હવે ઓર્ગન જેમ કે આપણી એક સિસ્ટમ લઈ લઈએ કોઈ પણ એક સિસ્ટમ લઈએ ડાયજેસ્ટિવ સિસ્ટમ લઈ લઈએ રાઈટ ડાયજેસ્ટિવ સિસ્ટમ નો પ્રાઇમરી યુનિટ કયો છે તો કે સેલ છે સેલ ભેગા થઈને શું બિના ટિશ્યુ બિના ટિશ્યુ ભેગા થઈને બિના ઓર્ગન સાહેબ ઓર્ગન એટલે હું ઈત ઈત તે સમજીશું જેમ કે પેટ છે આ પેટ એક ઓર્ગન બન્યું ને એક અંગ બન્યું બરાબર આવા ઘણા બધા અંગો ભેગા થાય જેમ કે પેટ છે નાનું આંતરડું છે મોટું આંતરડું છે આ બધું ભેગા થઈને શું બન્યા તો એક સિસ્ટમ બની સિસ્ટમ નું નામ શું આ સિસ્ટમ નું નામ છે પાચન તંત્ર કયું બન્યું પાચન તંત્ર આવી સિસ્ટમો ભેગી થઈ ઓકે સાહેબ કઈ કઈ પાચન તંત્ર શ્વસન તંત્ર પ્રજનન તંત્ર રુધિરાભિસરણ તંત્ર રાઈટ સમજાય ને નર્વસ સિસ્ટમ આ બધી સિસ્ટમો ભેગી થાય અને અંતે મનુષ્યનું શરીર બને છે શું બને છે અંતે મનુષ્યનું શરીર બને છે ઇઝ ધીસ ક્લિયર ટુ યુ આનાથી સરળ સમજાવી શકું તમને હું તમને કહું છું હા કે ના જવાબ આપો જનતા જવાબ ચાહતી હે કોષ પેશી અંગ તંત્ર શરીર વેરી ગુડ ચાવડા ગંગાબેન ઓકે ચલો તો આટલું આપણને ખબર પડી ગઈ છે અહીંયાથી આપણે આગળ વધવાનું છે અહીંયાથી આપણે આગળ વધવાનું છે ને 0.2 જે છે એ બીજા નંબરનો પોઈન્ટ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ આ સેલ એટલે કે તમે જે કોષની વાત કરો છો આ સેલ એટલે કે જે તમે કોષની વાત કરો છો એ કોષ શબ્દ ક્યાંથી આવ્યો સેલ શબ્દ ક્યાંથી આવ્યો જેવી રીતે તમે બાયોલોજી શબ્દનું કીધું તમે આ કેમ ન કહી શકો તો આ શબ્દ પણ ડીરાઇવ થયેલો છે લેટિન શબ્દ ઉપરથી કયા શબ્દ ઉપરથી લેટિન શબ્દ અને એ લેટિન શબ્દ કયો છે તો કે એ લેટિન શબ્દનું નામ છે સેલ્યુલા યો શબ્દ છે સેલ્યુલા રાઈટ સેલ્યુલા શબ્દમાંથી સેલ આવેલો છે સેલ્યુલા શબ્દમાંથી સેલ શબ્દ જે છે એ સેલ શબ્દ આવેલો છે સાહેબ બહુ નાની નાની વાતો છે આ બધી પણ બહુ મોટી મોટી છે બહુ કામની છે યાદ રાખજો રાઈટ તમને પ્રશ્ન પૂછે કે સેલ જે છે એ સેલ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે તો લેટિન વર્ડ જેનું નામ છે સેલ્યુલા એ સેલ્યુલા ઉપરથી ઉતરે છે ફ્રેન્ડ્સ બીજી વાત તમને કહું કદાચ વિજ્ઞાનની કોઈ પણ શાખાનો આવો એક પ્રશ્ન પૂછે ને વિજ્ઞાનની શાખા સાથે સંકળાયેલું તમને લાગે એટલે કહી દેવાનું ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ રાઈટ લેટિન ગ્રીક શબ્દમાંથી ને ડિરાઇવ થયેલું હશે કારણ કે એ સમય દરમિયાન જે ધન ધુરંધર વૈજ્ઞાનિકો થતા એ ન્યાત થતા એવું નહોતું ભારતમાં થતા પણ ભારતની નોંધ નોતી લેવાતી દુઃખની વાત છે આપણા માટે બરોબર ને ચલો તો આપણે રેહાના ને કહેવાનું છે કે બોન તું તાર ઘરે રે

રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કયા વૈજ્ઞાનિકે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સેલ ની શોધ કરી ગોઠવી દેતા એસે ગોઠવી દેતા બરાબર અને આવી રીતના આપણે સેલને ગોઠવી દીધો આ સેલ છે અને અહિયાં આ ટીંગાય છે કેના પર તો એ ટીંગાયો છે આપણે હુક પર કેના પર ટીંગેલો છે હુક પર ટીંગાડેલો છે સમજાય ગયું ને ઈઝી છે અઘરું તો કઈ છે નહી હાર્દિક મિયાત્રા ને બફરિંગ થાય છે બાકી કોઈને થતું નથી કેમ કે મારી પાસે પણ ફોન છે ગુજરાત કલ્ચર યુટ્યુબ પર કરાવો જેના લગ્ન છે એના ગીત ગઈએ આપણે બરાબર આમાંથી આપણે ફ્રી થશું પછી આ કરશું ગુજરાત કરાવતો હતો ને ત્યાં લોકો એમ કે સાહેબ વિજ્ઞાન વિજ્ઞાન કરાવતો તેમ જીઓગ્રાફી એટલે થોડુંક પછી મારા પર રહેવા સમજાય થેન્ક યુ હસમુખભાઈ બસ તમારું નામ જબરું છે મને મજા આવી તમારું નામ સાંભળીને મને મજા આવી રાઈટ કારણ કે હંમેશા મનુષ્ય શું કરવું જોઈએ તો કે હસતું રહેવું જોઈએ મુખ જેનું રે એને હસમુખ કહેવાય સમજાયું કે નોળસો પાસઠ ની સાલમાં તેઓ નામની વનસ્પતિ જે છે કઈ વનસ્પતિ ઓક નામની વનસ્પતિ જે છે એમાંથી તૈયાર થયેલું જે બૂચ હતું એ બૂચમાં સૌથી પહેલી વાર સૌથી પહેલીવાર સેલ જે છે એ સેલને નિહાળ્યો હતો ઇન ધ યર ઓફ 1665 ઇશ્યુશન સોર્સઓને ની સાલમાં ઓક નામના વૃક્ષમાંથી બનેલા બૂચમાં આ બૂચમાં સૌથી પહેલી વખત એવો એ શું જોયું તો કે સાહેબ સેલ જોયો એટલે સેલ નહીં મતલબ પ્રયત્ન કર્યો અને એમને કંઈક જોવા મળ્યું મધપુડા જેવી રચના કેવી રચના જોવા મળી મધપુડા જેવી રચના જે છે એ રચના જોવા મળી તો આ રચના સૌથી પહેલા જોનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ

તો આટલું કાઢી નાખું છું હવે તમને જે પીપીટી ની બહુ મજા આવતી આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે સજીવોનો રચનાત્મક અથવા તો સજીવોની રચના માટે પાયાનો એકમ જેને આપણે કોષ કહીએ છીએ રાઈટ કોષ એટલે કે સેલ જે શબ્દ લેટિન શબ્દ સેલ્યુલા નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે રાઈટ સાહેબ યાદ રાખજો ઓલ ક્રેડિટ ગોઝ ટુ અભયમ એકેડમીની એક બહુ સારી એવી પુસ્તક છે તેની અભયમ એકેડમી જે છે અભયમ એકેડમીની એક સારી એવી પુસ્તક છે અને એ પુસ્તકમાંથી ઘણી સારી સારી ડિટેલ્સ છે જે હું તમારી સામે મૂકી રહ્યો છું તમને એવું લાગે કે પુસ્તક પરચેસ કરવું છે અભયમ એકેડમીની વિજ્ઞાનની પુસ્તક પરચેસ કરી શકો છો ચલો ત્યાંથી આપણે આગળ વધીએ જેનો અર્થ શું થાય છે જેનો અર્થ થાય છે રૂમ ચલો સોળસો ને પાસઠ માં તેઓએ બૂચ એટલે કે ઓક નામની વનસ્પતિમાંથી પોતાની જાતે બનાવેલા માઇક્રોસ્કોપમાં જાતે માઇક્રોસ્કોપ બનાવ્યું હતું સમજી ગયું ને હવે આપણે શું કરતા આપણે લંગરિયા રમતા

એટોવાન લ્યુવેન હોક આ એટોવાન લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિકે એના દ્વારા બેક્ટેરિયાની પણ શોધ થાય છે કેની શોધ થાય છે બેક્ટેરિયાની પણ શોધ થાય છે પ્રશ્ન પૂછાય એટોવાન લ્યુવેન હોક જે છે એને શેની શોધ કરેલી છે તો કે બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાની શોધ કરેલી છે બીયર બેક્ટેરિયા હતા કોને કીધું તો લુઈ પાસ્ચરે એ કીધું પાસ્ચરાઇઝેશન નામની થિયરી આપી હતી સાહેબ આ બધું થયું ક્યારે આ બધું જે છે એ બધું એ જ એ જ સમયગાળા દરમિયાન થાય છે

રાઈટ સાહેબ આ સેલ જે છે સેલ નો મતલબ શું થશે સેલ ક્યાંથી આવ્યો છે તો કે સેલ જે છે એ લેટિન શબ્દ થી ડિરાઈવ થયેલો છે અને લેટિન શબ્દ કયો છે તો કે લેટિન શબ્દનું નામ છે સેલ્યુલા શું શબ્દ છે સેલ્યુલા સાહેબ આ લેટિન શબ્દ સેલુલાનો મતલબ શું થાય છે આ સેલ્યુલાનો મતલબ થાય છે રૂમ શું થાય છે રૂમ સાહેબ આ સેલ્યુલા જે છે અથવા તો સેલ જે છે એ સેલ શું છે તો કે સેલ જે છે એ સજીવોનો પાયાનો એકમ છે રાઈટ સજીવ જે છે એ સજીવોનો પાયાનો એકમ છે

ઓર્ગન ભેગા થઈને શું બનશે ઓર્ગન ભેગા થઈ અને બનશે સિસ્ટમ સિસ્ટમ ભેગી થઈને શું બનશે તો કે સિસ્ટમ ભેગી થઈને બનશે બોડી બરાબર જો તો જોવો જોઈએ બોડી સૌથી મોટો એકમ છે અને સેલ સૌથી નાનો એકમ છે બરાબર આટલું આપણે ભાઈને किरण भाई मैं સાચી વાત છે તમારી બહુ સાચી વાત છે કિરણ ભાઈ મે કીધુંતું તમને અને તમારી એટલી ઉતાવળ હોય તો મે પ્લસ માં ગુજરાત નું કલ્ચર ભણાવ્યું છે એજે 10 કોડ યુઝ કરો અને જલ્દી થી પ્લસ માં આવી જવાબ રાઈટ આપણે એટલી તો ખબર હોય જ ને સાહેબ હું આ બધું તમને ફ્રી માં આપી રહ્યો છું તો જે મળે એ ઉપાડી લેવાનું હોય યાર કે વાત કરો છો શું કરતા આપ સબર રાખો મળશે બરાબર કદાચ ઉતાવળ હોય તો શું કરવાનું તો ત્યાં આવી જાવ અને જો બિન સચિવાલય નજીક હોય તારીખ પણ કહી દીધું કઈ તારીખ આવવાની છે તમને કદાચ ખ્યાલ હોય તો મને એક તારીખ કહી ખાલી કે સાહેબ ક્યારે આવે છે એટલે હું પણ કઉ ત્રીસ મે કદાચ

સાહેબ કાલ કઈ વાંધો નહીં કોષમાં આપણે આગળ વધીએ સાહેબ કોષ જે છે કોષ વિજ્ઞાન ને કયા નામે ઓળખીએ છીએ કોષ વિજ્ઞાન જે છે એ કોષ વિજ્ઞાન ને આપણે કયા નામે ઓળખીએ છીએ તો કોષ વિજ્ઞાન જે છે એ કોષ વિજ્ઞાન ને આપણે સાયટોલોજી ના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ સાયટોલોજી જે છે એ સાયટોલોજી ના નામે ઓળખીએ આપણે ભણી ગયા આગળ જોઈ લીધું આ આપણે યસ સાહેબ આ આપણે જોઈ લીધું છે ચાલો સાહેબ ત્યાંથી આગળ કે સાહેબ આપણે સેલ ભણતા હતા કોષ ભણતા હતા મનુષ્યના શરીરમાં કેટલા કોષ હોય છે ઓકે તો મનુષ્ય જે છે હું અને તમે એ મનુષ્યના શરીરમાં અંદાજિત દસ ની ચૌદ ઘાત જેટલા કોષોની સંખ્યા રહેલી હોય છે કેટલી દસ ની ચૌદ ઘાત જેટલા કોષોની સંખ્યા રહેલી હોય છે બરાબર હવે આ આ વન ઝીરો કરીને પછી શૂન્ય લગાડતા જ જાઓ ચૌદ લગાડવાના છે દસ ની ચૌદ ગાંઠ જેટલા કોષોની સંખ્યા તમારા શરીરમાં છે રાઈટ અને જ્યારે તમે નાવા જાઓ ને અસંખ્ય કોષો ખરી જાય છે તમે જાય સાહેબ તો શું કરવાનું ટેન્શન ન દો રાઈટ કોષ જે છે જે કોષ ખરે છે નવા કોષ જે છે એ જન્મે છે રાઈટ સેલ જે છે એ સેલ જો તમારા ડેડ થાય છે મૃત્યુ પામે છે તો નવા સેલ જે છે એ જન્મે છે પણ જો સેલ જે જૂના હતા જૂના સેલ હતા બરાબર એ એની માત્રામાં જ ખરે છે પરંતુ નવા સેલ જે છે એ નવા સેલનો ઉમેરો બહુ જલ્દી થાય છે રાઈટ તો આ જે છે એ લીડ કરે છે કેન્સરને કેને લીડ કરે છે કેન્સરને લીડ કરે છે

ડન ત્યાંથી આપણે આગળ વધીએ આજ આજ સ્લાઇડ પાછી તમને ભણાવી દઉં કે સાહેબ કોષોનો અભ્યાસ કરતી શાખાને સાઇટોલોજી કહીએ છીએ કોષ એ માણસના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને માણસના શરીરમાં દસ ની ચૌદ ઘાત જેટલા કોષો આવેલા હોય છે બરાબર જો ઓછું ઓછું ભણીએ છીએ પણ સારું ભણીએ છીએ ક્યાંય જવું જોઈએ નહીં એવી રીતના આપણે ભણીએ છીએ ઓકે ચલો ત્યાંથી આગળ મેં તમને કીધું કોષ કોષ ભેગા થઈને શું બનશે કોષ ભેગા થઈને બનશે પેશી એટલે કે ટીશ્યુ જો આપણે કદાચ ઇંગ્લિશમાં કહીએ તો ટીશ્યુ ભેગા થઈને શું બનશે તો કે ટીશ્યુ ભેગા થઈને બનશે અંગ શું બન્યા અંગ અંગ ભેગા થઈને શું બનશે અંગ ભેગા થઈને બનશે તંત્ર અને તંત્ર ભેગા થશે અને બનશે શરીર રાઈટ આવી રીતના કઈક બનતું હોય છે ઇંગ્લિશમાં કહીએ તો સેલ ટીશ્યુ ઓર્ગન સિસ્ટમ અને બોડી બરાબર છે આવી રીતના કઈક બનતું આપણને જોવા મળે છે

કોઈ એક એવું તત્વ છે કે જે આપણને બધામાં વસેલું છે હે અને એના ઉપરથી બધું બાયોલોજી જોઈને ને એટલે આપણને ભગવાન સમજાય જાય છે હે આપણી આંખ જે છે આંખની ક્ષમતા જો કાનની ક્ષમતા જો આપણે ખરાબ બોલતો હોઈ જાય છે હે આપણું હૃદય જો આપણા અંગો જો આપણું મગજ જો કેટલું સાર્પ છે રાઈટ ચલો મગજ તો કદાચ આપણે કોમ્પ્યુટરથી બનાવી પણ દીધું પણ સાહેબ જીવ નથી પુરાતો ને જીવ પુરાય છે જેવું નથી પૂરાતો ને પિગમેન્ટ આપણે ગમે એટલા કલર કરીએ પણ મોરમાં જે અલગ અલગ પીછાના કલર છે ને એના જે પિગમેન્ટ છે ને એ પિગમેન્ટ આપણે નથી કરી શકવાના કારણ કે તમે કલર કરશો પણ મોર જેમ ફરશે એવી રીતના એ કલર જે છે એ કલરો ચેન્જ થતા હોય છે આ છે ભગવાન એક એવી આસ્થા કે જેમાં જેને બિલીવ મારે તમારે બધાને બિલીવ કરવું જોઈએ કે કઈક કઈક એવી શક્તિ છે તમે અલગ અલગ નામથી ઓળખો છો એને પણ કઈક એવી શક્તિ છે કે સાહેબ જે આ વિશ્વને ટકાવી રાખીને બેઠી છે ઓકે ચલો તો આગળ વધીએ ત્યાંથી આપણે પૃથ્વી પર અસ્તિત્વમાં આવેલો સૌથી પહેલો કોષ જે છે એ કયો હતો આદિકોષ રાઈટ આદિકોષ જે છે એ આદિકોષને આપણે ઓળખીએ છીએ પૃથ્વી પહેલો સૌથી કોષ સૌથી પહેલો કોષ કયો હતો આદિકોષ હતો ત્યાંથી આપણે આગળ વધીએ દાખલા તરીકે બેક્ટેરિયા ત્યારબાદ એક કોષીય સજીવો મેં તમને કીધું હતું મેં તમને સમજાવ્યું હતું 赛了。 Mm-hmm. ચલો આવી ગયું પાછું આવી ગયું આવી ગયું આવી ગયું ચોટી ગયા તા ને ચલો આવી ગયું આવી ગયું કાઈ વાંધો નહીં મને મને થોડીક વારમાં મારો પંદર ફોન કરી દીધા સારી વાત છે ઓકે શેર કરી દો શેર કરી દો ચલો કિરણભાઈને એક વાત કહેવા માંગીશ જો એક વાત કહું તમને તમારી પાસે પૈસા હોય ન હોય સેલરી હોય ન હોય હું તમને એમ સમજાવવા માંગુ છું માણસ છે ને વાંચીને પાસ થઈ જાય તમે મારી પાસે એક્સપેક્ટેશન રાખો કદાચ તો હું કરું એવી રીતના ભણો ને તો એની મજા છે ને તમને ખ્યાલ છે મારું શેડ્યુલ હોય આ બપોર તમને દોઢ કલાક ભણાવ્યું અત્યારે હું તમને દોઢ કલાક ભણાવીશ રાત્રે પણ હું તમને છોકરાઓ પ્લસમાં દોઢ કલાક ભણાવીશ રાઈટ મારી સિસ્ટમ છે ને મારું બાયોલોજી છે ને એ એમ કેતું હોય ને સાહેબ બહુ બહુ તું મહેનત કરેસ આ બધું બનાવેશ આ તે ફલાનું રૂકડું થાકી નહી જતો હોય રાઈટ તો હું જેટલી મહેનત કરું છું ને હું તમને પાંચ છ કલાક ભણાવું છું ભણાવું છું એની પાછળ છું ચાર કલાક ની ગણું દસ કલાક ની મહેનત કરું હાથ રાખો કિરણભાઈ ભાઈ અહીંયા અને એક વખત જાતને પૂછો કે દસ કલાક આપણે મહેનત કરી ક્યારે દસ કલાક ક્યારેય ભૂતકાળમાં ભૂલથી બેસી ગયા વાંચવા સમજાય બસ તો આટલું સમજો ને દોસ્ત અત્યારે હું તમને આટલું સરસ પીરસી રહ્યો છું આને માણો ને બરાબર એવું લાગે તો તમને બાયોલોજી ના બે ચાર પ્રશ્ન પૂછવું એટલે હમણાં તમને ખબર પડી મહત્વનું છે કે નહીં રાઈટ ચાલો આગળ વધીએ આપણે આગળ વધીએ અને હવે આપણે આ જ સેશન જે છે એ સેશન ને થોડીક વાર પૂરતું કન્ટિન્યુ કરીએ પછી આપણે છૂટા પડી જશું ઓકે ચાલો આપણે છે ને સાડા સાત સાડા આઠ સુધી મળીએ સાડા આઠ પછી જે છે એ પછી આપણે છૂટા પડી જવું છે ચાલો ઓકે ચાલો આગળ વધીએ આપણે મેં તમને કીધું એમ કે સૌથી પહેલા જે કોષ નોંધાણ હતો જે કોષ જોવાનો હતો અને એ કોષને આપણે આદિ કોષના નામે ઓળખીએ છીએ તમને ખ્યાલ છે કે મનુષ્ય જે છે અથવા તો જીવ જે છે એ જીવનું જે અસ્તિત્વ આવ્યું બરાબર એ અસ્તિત્વ પાછળ જ એવું કહેવામાં આવ્યું કે બેક્ટેરિયા છે કંઈક એક કોષીય સજીવો છે અને એ જ સજીવોમાંથી મનુષ્ય જે છે મનુષ્ય બને છે ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદમાં કીધેલું છે કે આ જે જે જીવ અસ્તિત્વમાં આવ્યો છે એ જીવ અમીબામાંથી અસ્તિત્વમાં આવેલો છે

જે સજીવોનું શરીર એક કોષનું બનેલું હોય એને આપણે એક કોષીય સજીવ કહીએ છીએ એક્ઝામ્પલમાં આપણે અમીબા લઈ શકીએ પેરામિશિયમ લઈ શકીએ રાઈટ આ બંને એકદમ આઈડિયલ એક્ઝામ્પલ છે દૂર હોય ગમ્યમ દોર નાખાય અમીબા ગમ્યમ દોરીએ કાય બરાબર અમીબા આ અમીબા છે કારણ કે એનો કોઈ આકાર હોતો નથી પણ બહુકોષીય સજીવ એટલે શું તો કે બહુકોષીય સજીવ એટલે કે જે શરીર જે જે સજીવ છે એનું શરીર બે કરતા વધારે કોષોનું બનેલું હોય

દુનિયાનો સૌથી મોટો કોષ કયો છે પ્રશ્ન નંબર 2 દુનિયાનો સૌથી નાનો કોષ કયો છે રાઈટ અને પ્રશ્ન નંબર 3 માનવ શરીર જે છે એ માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે માનવ શરીરનો શરીરનો સૌથી લાંબો કોષ જે છે ઓકે બધાના આન્સર આવે છે ચેતા કોષ ઓકે ઓકે શાહમૃગ નું હિન્દુ સોનલબેન કે છે વેરી ગુડ નાનો કોષ

કે સાહેબ પૃથ્વી જે છે એ પૃથ્વી પર નિર્માણ પામેલો સૌથી મોટો કોષ જે છે એ સૌથી મોટો કોષ એટલે બધાનો આન્સર અહીંયા સાચો હતો અને એ આન્સર છે શાહમૃગનું ઈંડું કેનું ઈંડું શાહમૃગ જે છે એ શાહમૃગનું ઈંડું સૌથી મોટો કોષ છે શાહમૃગનું ઈંડું ચલો આ પ્રશ્ન પૂછે શાહમૃગનું ઈંડું કેટલું હોય તો યાદ રાખવાનું છે એકસો ને સિત્તેર યુએમ નું હોય ઓકે ચલો ક્યાંથી આગળ જઈએ કે દુનિયાનો સૌથી નાનો કોષ કયો છે અને એ કોષનું નામ છે માઇક્રોપ્લાઝ્મા શું છે માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક ગેલિસેપ્ટિક રાઈટ આ પૃથ્વી પરનો સૌથી નાનો કોષ જે છે બરાબર કે જે એકદમ એકદમ નાનો કોડ એવો છે 0.1 થી લઈ અને 0.3 યુએમ સુધીનો હોય છે 0.1 થી લઈ 0.3 યુએમ સુધીનો હોય

કોષ મનુષ્યનું શરીર જે છે એનો સૌથી નાનો કોષ કયો આનો આન્સર આપો બધાને આન્સર આપવાનો છે ફરજિયાત ન આવડતું હોય તોય અને આવડતું હોય તો અંડકોષ મોટો ઓકે આરબીસી રુધિર કોષ ભટકતી આત્મા આરબીસી નાનો આરબીસી આરબીસી નાનો સૌથી નાનો આરબીસી બરાબર ને અને કિરણભાઈ ને ચકડો ચલો નો ઇશ્યુ આપણે આગળ વધીએ ચલો યાદ રાખજો બધાના આન્સર જે છે આન્સર સાચા છે મોટો કોષ જે છે ને મોટો કોષ રક્ત કોષ છે કયો કોષ છે રક્તકોષ જે છે એ છે ઘણી જગ્યાએ ચેતાકોષ લખેલો હશે બરાબર પણ લાંબો કીધો છે તો ચેતાકોષ મોટો કે તો રક્તકોષ છે માનવ શરીરનો સૌથી સોરી એક જ મિનિટ મોટો કોષ જે છે એ અંડકોષ આવશે કયો કોષ આવશે અંડકોષ આવશે માય મિસ્ટેક ચલો અને સૌથી નાનો કોષ જે છે એ રક્તકોષ આવશે વિનાશકાળા વિપરીત બુદ્ધિ બુદ્ધિ જે છે ભ્રષ્ટ થઈ ગઈ હતી મારી પણ રક્તકોષમાં તમે ડબલ્યુબીસી આરબીસી અને પ્લેટલેટ્સ જે છે એના તમે કાઉન્ટ કરી શકો છો ચલો તો આ બધાને ખબર છે આટલીક બધાને ખબર પડી ગઈ ઓકે તો હવે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ સૌથી મોટું તો કે એનો વ્યાસ જે છે 0.70 યુએમ નો હોય છે સામરૂગ નું દુનિયાનો સૌથી નાનો કોષ માઇક્રો પ્લાઝમા ગારિસેપ્ટિક છે જે 0.1 થી લઈને 0.3 યુએમ સુધીનો હોય છે ત્યારબાદ માણસના શરીરનો સૌથી લાંબો કોષ તો એને આપણે જીતા કોષના નામે ઓળખીએ છીએ માણસના શરીરનો સૌથી નાનો કોષ

અરે કિરણભાઈ આંખે ચડ્યા નથી હું તમને રિયાલિટી સમજાવવાનો પ્રયત્ન કરું છું તમે ઊંધું લ્યો તો એમાં હું શું કરી શકું દોસ્ત કયો

એટલે ખાસ ધ્યાન આપું આપણે બધા એકબીજાની રિસ્પેક્ટ કરીએ અને એની મજા છે અને અહીંયાથી હું કોઈને કોઈને ડિસરિસ્પેક્ટ કરવા માંગતો હોતો નથી બરાબર મને શું મળે છે મને કદાચ તમા તમારી નકલ કરી કે પછી તમને ઉતારી પાડીને મને મળતું હોય કંઈ તો સમજવાનો કે સાહેબ આવું કરવું તો મને દસ લાખ રૂપિયા મળવાના છે તો ચાલો હજી કંઈક કરું દસ લાખ રૂપિયા મળતા હોય તો આવું કંઈક કરું પણ દસ લાખ રૂપિયા નથી મળવાના તો પછી હું શું કામ કરું તો મને કહો રાઈટ ચાલો એટલે એવું ધ્યાન માં ન દેવું એવી ખોટી ખોટી વાતો જે છે એ ખોટી વાતોને ને ધ્યાન માં ન દેવી ચલો ફરી એક વખત આપણે એક ક્વિક રિવિઝન કરી લઈએ અને આજના સેશન ને આપણે અંત કરીએ ચાલો અહીંયા ધ્યાન દેવાનું છે બધાએ રાઈટ અને ત્યાંથી શરૂ કર્યું તું શરૂ કર્યું તું ત્યાંથી આપણે ભણવાના છીએ બે પાર્ટ પાડી દઈએ હવે પહેલો પાર્ટ જે છે પહેલા પાર્ટમાં ફરી એક વખત સેલ થી ઉપાડું છું કે સાહેબ સેલ જે છે એ સેલ એટલે શું

શું બનશે મનુષ્યનું શરીર ત્યાંથી આગળ જઈએ સેલ શબ્દ જે છે સેલ શબ્દ ક્યાંથી આવેલો છે સેલ શબ્દ જે છે એ લેટિન શબ્દ ઉપરથી ઉતરેલો છે અને કયો લેટિન શબ્દ તો લેટિન શબ્દ છે સેલ્યુલા કયો શબ્દ છે સેલ્યુલા જેનો મતલબ શું થાય છે જેનો મતલબ થાય છે રૂમ ઓકે સર આ સેલ જે છે એ સેલ શબ્દ સૌથી પહેલા વખત કોને આપ્યો તો કે સેલ શબ્દ જે છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપ્યો કોને રોબર્ટ હોક નામના વૈજ્ઞાનિક આપો શું કર્યું તો કે એને માઇક્રોસ્કોપમાં શું જોયું હતું તો કે એને માઇક્રોસ્કોપમાં જોયું હતું ઓક નામની વનસ્પતિ બૂચ જે છે એ બૂચને માઇક્રોસ્કોપમાં જોયું હતું ક્યારે જોયું હતું તો કે એની સાલ પણ આપણે યાદ રાખી હતી ઇન ધ યર ઓફ 1665 રાઈટ ત્યાંથી આપણે આગળ વધ્યા કે સાહેબ આ સેલ જે છે એ સેલ સાથે સંકળાયેલી સ્ટડીને શું કહીએ છીએ તો કે સેલ સાથે સંકળાયેલી સ્ટડીને આપણે સાયટોલોજી કહીએ છીએ જો કહીએ છીએ સાયટોલોજી કહીએ છીએ સાહેબ આ સેલ સેલ એટલે કે સેલવાદ અથવા તો કોષવાદ કોને આપેલો છે તો કોષવાદ જે છે એ કોષવાદ ઈસવીસન અઢારસો ને ઓગણચાલીસ ની સાલમાં સ્લાઇડન અને શ્વાન નામના વૈજ્ઞાનિકે કોને સ્લાઇડન અને શ્વાન નામના વૈજ્ઞાનિકે કોષવાદ જે છે એ કોષવાદ આપેલો છે ચલો ત્યાંથી આપણે આગળ વધ્યા હતા અને આજ સેલ જે છે એ સેલમાં જોયું સૌથી મોટો કોષ કયો છે સૌથી નાનો કોષ કયો છે એ પણ ભણવાનો પ્રયત્ન કરીએ રાઈટ કે વિશ્વ જે છે એ વિશ્વ વિશ્વનો સૌથી જૂનો કોષ કયો છે અથવા તો વિશ્વનો સૌથી પ્રથમ કોષ કયો છે જેને આપણે આદિ નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ આદિકોષમાં બરાબર ત્યારબાદ વિશ્વ જે છે એ વિશ્વનો સૌથી મોટો કોષ કયો છે તો વિશ્વનો સૌથી મોટો કોષ છે જેને આપણે ઓળખીએ છીએ શાહ મૃગના ઈંડાના નામે નામે ત્યારથી આગળ વિશ્વનો સૌથી નાનો કોષ કયો છે એ મનુષ્યના શરીરનો સૌથી મોટો કોષ કયો છે તો એ મોટા કોષને આપણે કીધું તું ચેતાકોષ કયો કોષ કીધો ચેતાકોષ પછી આપણે જોયું સાહેબ આજે મનુષ્યનું શરીર છે એ મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ કયો છે બરાબર સોરી મિસ્ટેક છે નથી ને મને ફોન આવે તરત એવું લાગે રાઈટ ચલો ઓકે મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ કયો છે કે મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ ચેતા કોષ છે અને મનુષ્યના શરીરનો સૌથી મોટો કોષ કયો છે તો એ આપણે જોયો તો અંડકોષ કયો કોષ જોયો તો અંડકોષ જે કે માત્ર સ્ત્રીમાં જોવા મળે નહીં આટલું આટલું સરળ રીતના સમજી ગયા કે નહીં આ એક લિસ્ટ બની ગયો આ લિસ્ટ ને મગજમાં ચઢાવી એકદમ છાપી ક્યાંય પાછું થવું ન જોઈએ ચલો સમજાઈ ગયું કે નહીં હા રક્તકોષ સાચી વાત છે ચલો ત્યાંથી આગળ ગયા અને બે પ્રકાર પાડીએ છીએ એક જે છે એને આપણે કહી છે એક કોષીય સજીવ બરાબર એક કોષીય સજીવ સજીવને કહેશું આપણે એક કોશીય સજીવ આ એક કોશીય સજીવ એટલે શું અને ત્યારબાદ જે છે બીજું જોયું હતું એને આપણે કહીએ છીએ બહુ કોશીય સજીવ કેવું બહુ સજીવ અથવા તો બહુ જીવ રાઈટ ચલો એક કોષીય જીવ એટલે શું કે જે શરીરનું જે 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 જીવનું શરીર જે છે એ એક કોષથી બનેલું હોય એક કોષીય સજીવ જે જીવ જે છે એનું શરીર એક કોષ કરતાં વધારે કોષોથી બનેલું એને આપણે કહીએ છીએ બહુકોષીય સજીવ એક કોષીય સજીવનું એક્ઝામ્પલ આપણે કીધું હતું અમીબા બરાબર અમીબા જે છે બેસ્ટ એક્ઝામ્પલ એક જ યાદ રાખો તોય વાંધો નહીં બરાબર પેરામીશિયમ છે આ બનેને આપણે લઈ શકીએ રાઈટ પછી બેક્ટેરિયાસ છે આને પણ આપણે લઈ શકીએ બહુકોષીય સજીવમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું મનુષ્ય કયું એક્ઝામ્પલ જોયું હતું મનુષ્ય જે છે એ મનુષ્ય બહુકોષીય સજીવનું એક્ઝામ્પલ છે એ આપણે જોઈ લીધું છે રાઈટ જો જેટલું ભણ્યા છે બધે બધું આપણે જોઈ રહ્યા છે કે સાહેબ આપણો આ સેલ જે છે એ સેલ મનુષ્યના શરીરમાં કદાચ જો નાશ પામે કદાચ નાશ પામે તો હવે નવો બનેલો જે સેલ છે એ નવો બનેલો સેલ કેટલા દિવસમાં બની જશે નવો સેલ એકવીસ દિવસમાં બની જશે કેટલા દિવસમાં બની જશે એકવીસ દિવસમાં બની જશે સાહેબજી મનુષ્યનું શરીર જે છે એ મનુષ્યના શરીરમાં કુલ કેટલા કોષો આવેલા હોય છે તો કે મનુષ્યના શરીરમાં દસ ની ચૌદ ઘાત જેટલા કોષો જે છે એ મનુષ્યના શરીરમાં આપણને જોવા મળે છે સમજાય એક એક નાના નાના પોઈન્ટ છે તમને યાદ આવતા હોય તો એ તમારા પોઈન્ટ યાદ રાખવાના આ મને જે આવે છે ને યાદ એ બધા જ જે કોષ જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમારી સામે હું નાખી રહ્યો છું તમને કદાચ આવડતું હોય તમને ખબર હોય તમારે કહેવાનું સાહેબ આ આપણે ભણી ગયા છે ઓકે ચલો એકવીસ દસ ની ચૌદ ઘાત વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ ઓકે ચલો ઓકે ઓકે સરસ ચાલો તો ધીસ ઇઝ ધીટ મતલબ અહીંયા આપણે ખતમ કરીએ છીએ અહીંયા આપણે આજના લેક્ચર ને વિરામ આપીએ છીએ ફરી એક વખત કાલે મળીશું કારણ કાલે જયારે મળીએ ત્યારે અહીંયા થી આપણે કન્ટિન્યુ કરશું ફરી એક વખત આને ફટાફટ દસ મિનિટમાં જોઈ પછી આપણે કન્ટિન્યુ કરશું ટૂંકમાં બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એવી રીતના જોઈ લેવું છે પછી ક્યારે જોવું પડે નહીં આઈ હોપ તમને આ સેશનમાં મજા આવી હશે જો નો ગમ્યું હોય તો સોરી કદાચ હું મારે જે પીરસ નો ન પીરસી શક્યો હોય તો સોરી

રાહુલભાઈ બધા વિષય આવી રીતના ભણાવીશ તમારી એક્સપેક્ટેશન હું તમારી આશાઓ જે છે એ બધી જ આશાઓ સોલ્વ થશે રાઈટ અને કિરણભાઈ ખોટું નહીં લગાડવાનું દોસ્ત વિચારો તમને તમને હર્ટ કરીને મને મળે શું એટલે એટલું ખાલી વિચારજો મને કાંઈ ન મળે દોસ્ત ચાલો નહીં પ્રેમીલા બેન જરા પણ ઉપાધિ ન કરો બધા વિષયો જો એને એને અપનાવવાના હોય ખાલે મારી દ્રષ્ટિથી એને જોવાનો પ્રયત્ન કરશો તમને મજા આવશે કાલે બે વાગ્ય ભૂલથી પણ ભૂલતા નહીં કાલે બે વાગ્યે જે આપણે મળવાના છીએ ને એનું હું તમને ટાઈમ ટેબલ અહીં આપી દઉં છું કાલે બે વાગે આપણે સ્પેશિયલ ક્લાસમાં મળીશું અને આ સ્પેશિયલ ક્લાસમાં આપણે શું ભણીશું જોજો અહીંયા ધ્યાન આપજો કાલે બે વાગ્યે જ્યારે આપણે સ્પેશિયલ ક્લાસમાં મળીએ ત્યારે આપણે બંધારણનો એક ટોપિક કવર કરવાના છીએ અને એ બંધારણનો ટોપિક જે છે જેને આપણે સંસદના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ સંસદના નામે ઓળખીએ છીએ સંસદ તમારે ગમે ત્યાંથી વાંચીને આવવાનું છે આ સંસદના દસ પ્રશ્નો છે કેટલા પ્રશ્નો છે દસ પ્રશ્નો પછી દસ પ્રશ્ન કે નહીં બીજા પણ હશે બીજા દસ પ્રશ્નો જે છે એ જીસીઆરટી માંથી હશે અને જીસીઆરટી કહી તો કે જીસીઆરટી છઠ્ઠા ધોરણની જીસીઆરટી માં બરાબર અને આ છઠ્ઠા ધોરણની જીસીઆરટી માં

એટલે અહીંયા ત્રીસ થઈ જશે કાલનો લેક્ચર આપણો બે કલાક નો રહેશે ચલો ડિશ્વરાજસિંહ ઝાલા મારો નંબર એટ ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી સેવન ટુ સેવન ટુ એટલે કે એસી હજાર ત્રણ બોતેર બોતેર ઓકે હા ફરી ચાલુ કર્યું બંધારણ રીતુ જો બંધારણ છે કોમ્પ્યુટર પણ છે એમાં વોચિંગ ફ્રોમ જમ્મુ એન્ડ કાશ્મીર ચૌધરી ગણેશ જમ્મુ કાશ્મીરમાંથી જોઈ રહ્યા છે ચાલો સરસ ખૂબ સરસ